આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે એ ના નામનો અર્થ જોઈએ પુત્રી દીકરી મમ એટલે મારી ખલુ એટલે ખરેખર નિદ્રાતી એટલે સુતી છે અને જ્યારે પોતાનું સંતાન સૂતું હોય ત્યારે માતાને એના સંતાન નિરાતે આરામ કરી શકે એના માટે કેટકેટલા એ વિચારો કરતી હોય એને સાચવવા માટે એ આરામથી એની પોતાની ઊંઘ પૂરી કરે એનું સંતાન એ માટે કેટકેટલી ચિંતા માતા કરતી હોય એ આ પદ્યનો મુખ્ય વિષય છે જોઈએ આપણે પુત્રી મમખલુ નિદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે પુત્રી મમ ખલુ નિદ્રાતિ મારી પુત્રી ખરેખર સૂતી છે સુંદર શયન એનું શયન છે ઘોડિયું હશે કે પછી પથારીમાં સૂતી હશે તો એનું એ શયન છે કેવું છે સુંદર છે સુખમય વસેને અને વસ્ત્ર જે ધારણ કર્યા છે પાછા કેવા છે સુખરૂપમય સુખરૂપી વસ્ત્ર ધારણ કર્યા છે પુત્રી મખાલુ નિદ્રાથી મારી પુત્રી ખરેખર સૂતી છે આવું કે છે ત્યારબાદ આગળ માતા વાત કરે છે શું વાત કરે છે કાગડો આવ્યો ત્યાં એટલે કાગડાને કીધું કે રે રે વાયસ 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 એટલે કાગડો કર્કશ કંઠ જેનો કંઠ છે એ કેવો છે કર્કશ છે કર્કશ કંઠવાળા મારટ મારટ મા શબ્દનો અર્થ અત્યારે અહીંયા નહીંના અર્થમાં વપરાયો છે રટ નહીં બોલ નહીં બોલ નહીં શું ન બોલ કર્ણ કઠોર કાનને કઠોર લાગે એવું તું બોલ નહીં શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા શ્રાંતા એટલે થાકેલી ક્લાંત થયેલી પુનરનુનીતા ફરી ફરી લાડ લડાયેલી મમા પુત્રી ખલું નિદ્રાથી મારી પુત્રી એ ખરેખર સૂતી છે ત્યારબાદ ત્યાં આવ્યો કૂતરાનું બચ્ચું બિલાડી આવી કીધું મ્યાઉ માં કુરુ બિલાડી કરે મ્યાઉ મ્યાઉ એને કીધું મ્યાઉ માં કુરુ ઘોર વિરાવમ વિરાવમ એટલે અવાજ આવો અવાજ ન કર ચાલ ચલ રે ખલ ચોર બિડાલા બિડાલ એટલે બિલાડી ચોર હે ખલ ચોર બિલાડ હે ચોરપટ્ટી બિલાડી તું જતી રહે કારણ કે બિલાડી છે ને એને તમે ગમે તે કરો ને તો એ એને દૂધને કંઈ પણ ધોતું હોય ને તો એ ચોરી લે એટલા માટે એને ચોર બિલાલ કીધું છે અહીંયા એટલે એ ખલ લુચી બિલાડીને કીધું કે સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા જે મુગ્ધ થયેલી છે ઊંઘમાં એકદમ મગ્ન થયેલી છે એવી સેવિત દુગ્ધા જેણે દૂધનું સેવન કર્યું છે એવી અને સ્નિગ્ધા એટલે કે એકદમ સ્નિગ્ધ એકદમ સુવાળી મારી પુત્રી છે આ બધા વિશેષણો વાપરા છે ત્રીજી લાઈનમાં જે જે વાપરેલા છે એ વિશેષણો છે પુત્રી માટે સ્નિગ્ધા એટલે સુવાળી મુગ્ધા એટલે મગ્ન થયેલી અને સેવિત દુગ્ધા દૂધનું સેવન કરનારી મારી પુત્રી છે ખરેખર સુતી છે ત્યારબાદ કૂતરો એવું તો કૂતરાને કીધું ઉચ્ચેર મહાભે શું

સુમનો મૃદુલા મનથી જે એકદમ મૃદુ છે એવી પુત્રી મમ નિદ્રાતી મારી પુત્રી છે ખરેખર સૂતી છે ત્યારબાદ આગળ કીધું રે રે મશક મા કુરુ જ્ઞાનમ હે મશક ગાનમ મા કુરુ અરે મચ્છરો તમે ગણગણ 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 ન કરો સ્પૃશ સ્પર્શ ન કરો કારણ કે મચ્છરની ટેહ હોય ઉપર આવીને સ્પર્શ કરે બેસે મહાદશ ડંખ ન મારો રક્ત પીપાશો હે લોહી પીનારીઓ તમે આવું ન કરો સુદતી જેના દાંત છે સરસ મજાના છે એવી સુમુખી જેનું મુખ સરસ છે એવી શોભને ગાત્રી જેના બધા જ અંગો ગાતરે એટલે અંગો એ શોભન છે સરસ છે સુંદર છે એવી પુત્રી મખલું નિદ્રાતી એવી મારી પુત્રી સુતી છે આવું સરસ મજાનું આ પદી આપણને વિશ્વાસ નામના કવિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે જે અહીંયા મૂકવામાં આવ્યું છે સાથે આપેલ સ્વાધ્યાય એ તમારે પૂર્ણ કરવાનું છે અસ્તુ